પ્રકાશિત કરે અહી જ્ઞાન શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે

અંતરે સુખ સમજણનું ઠરે રેવા જળ શી શક્તિદાય સત્ય સમુદા મુક્તિદાય વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંભરે ગુરજરી વિશ્વરૂપ ને વરે ગુરજરી વિશ્વકોશ ગાન આપણે અલ્પાબેન પાસેથી સાંભળ્યું આપ સૌ જાણો છો તેમ કવિ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે લખેલું અને અમર ભટ્ટ દ્વારા સ્વરાંકિત થયેલું વિશ્વકોશ ગાન જેમાં વિશ્વકોષનું દર્શન આપણને સુપેરે મળી રહે છે પરબિયોને મિત્રો વિશ્વકોષ ટ્રસ્ટ વતી આપનું સ્વાગત કરતાં આપ સૌને એ કહેવાની રજા લઈએ કે કોરોનાની મહામારીના વિપરીત સંજોગોમાં આરંભના લોકડાઉનના દિવસોને બાદ કરતા વિશ્વકોષ ટ્રસ્ટ સતત એ પછી સાંપ્રત સમયને અનુરૂપ ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણી એકદમ નિયમિત રીતે ચલાવી રહી છે જેમાં સંગીતના કાર્યક્રમો પણ હોય નાટક પણ હોય અને જુદા જુદા જ્ઞાન અને વિજ્ઞાન વિષયક વ્યાખ્યાનો પણ હોય શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આજે આપણે સૌ પ્રિન્સિપાલ સુભાષ બ્રહ્મભટ્ટને સાંભળવા માટે અહીંયા એકઠા થયા છીએ અને વિષય પણ એટલો બધો સરસ સાંપ્રત પસંદ થયો છે કોરોના કેળવણી અને આવતીકાલ આપણા સૌની કદાચ સૌથી મોટી કોઈ ચિંતા હોય તો તે સાંપ્રત સમયમાં જ્યારે કોરોનાની મહામારી વચ્ચે શાળા અને કોલેજો છેલ્લા આઠ દસ મહિનાથી સંપૂર્ણ બંધ છે અને શરૂઆતમાં બાળકોને થોડુંક ઓનલાઈન શિક્ષણ મળી રહે એવા પ્રયત્નો પણ ક્યાંક સફળ ક્યાંક નિષ્ફળ રીતે થયા છે પણ એમ કહી શકાય કે વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હોય કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ હોય કે પછી કોલેજના વિદ્યાર્થીઓ હોય એમને આ સંજોગોમાં સૌથી વધારે સહન કરવાનું આવ્યું છે અને હવે પછીના વર્ષમાં શું સ્થિતિ હશે એની અનેક કલ્પનાઓ અનેક લોકો કરે છે ત્યારે આજે કોરોના કેળવણી અને આવતીકાલ એ વિષય ઉપર ચિંતન કરવું વિચાર કરવો એ ખૂબ આવશ્યક બની જાય છે તો મુરબીઓને મિત્રો સતત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સમાજના સાંપ્રત પ્રવાહોને કેન્દ્રમાં રાખીને લોકોને એક ઉત્તમ ભાથું મળી રહે જ્ઞાન મળી રહે વિજ્ઞાનની વાતો જાણવા મળી રહે અને સાથે સાથે જીવાતા જીવનની સમસ્યાઓના ઉકેરની ચાવી પણ મળી રહે એ દિશામાં વ્યાખ્યાનો પણ ગોઠવે છે અને બીજી બીજા આયામોથી પણ આપણા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે ત્યારે આજે આપણે આ વિષય ઉપર એટલે કે કોરોના કેળવણી અને આવતીકાલ વિશે ડૉક્ટર સુભાષ બ્રહ્મભટને સાંભળવાના છીએ સુભાષભાઈનું નામ અમદાવાદને માટે નહીં ગુજરાતને માટે પણ અજાણ્યું નથી ને આમ તો દેશને માટે પણ અજાણ્યું નથી કારણ કે આ જીવન શિક્ષણ ક્ષેત્રે એમણે ખૂબ મોટું કામ કર્યું છે ગંજાવર કામ કર્યું છે આપ સૌ જાણો છો એમ એચ કે આર્ટ્સ કોલેજ અમદાવાદમાંથી હમણાં જ એ નિવૃત્ત થયા આચાર્ય પદે હતા અને ભારતીય સંસ્કૃતિ ઇન્ડોલોજીના પ્રાધ્યાપક તરીકે વર્ષો સુધી એમને કામ કર્યું છે સ્વર્ગસ્થ યશવંતભાઈ શુક્લનો હાથ એમના માથે હતો અને એમના ગયા પછી એચ કે કોલેજને એક જુદી જ ઊંચાઈએ સાચવી રાખવાનું કામ અને લઈ જવાનું કામ સુભાષભાઈએ કર્યું છે સુભાષભાઈનો અવાજ એ જ એવો મેગ્નેટિક એમની રજૂઆત એટલી સહજ સરળ અને છતાં ક્યારેક નાટકીય કે શ્રોતાઓને ચકડી રાખે એનો પરિચય આપને સૌને છે અને આજે પણ થવાનો છે એમના પરિચયમાં આમ તો ઘણી બધી વાતો કરી શકાય પણ બે ત્રણ મુદ્દાઓ કહેવા જરૂરી બનશે તે એ કે ઇતિહાસ એ એમનો એમની કારકિર્દીનો અને એમનો પોતાનો મુખ્ય રસનો વિષય રહ્યો છે અને એટલે જ ધોરણ દસ અગિયાર બારના ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તકોના લેખક તરીકે આપણે એમને ઓળખીએ છીએ ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક શિક્ષણના ભારતીય સંસ્કૃતિના પાઠ્યપુસ્તકોના લેખક તરીકે એમણે જે કામ કર્યું છે તેની પણ આપણને ખબર છે બહુ જ ધ્યાન ખેંચે તેવી એમની ઓળખમાં જો આપણે કહેવું હોય તો તે મંદિર સ્થાપત્ય મુસ્લિમ સ્થાપત્ય તથા શિલ્પકલાના મરમગ્ન છે જાણકાર છે અને વિવેચક છે અને આ વિષય ઉપર એમને બોલતા સાંભળવા એ પણ એક યાદગાર લાહો આપણે માટે બને છે યુજીસી ન્યૂ દિલ્હીની તામિલનાડુ અને મધ્યપ્રદેશની એકેડેમિક ઓડિટ ટીમના એ સભ્ય છે હાલમાં શ્રેયાર્થ યુનિવર્સિટીના નિયામક તરીકે કામ કરે છે સુભાષભાઈના વ્યક્તિત્વના આમ વિવિધ પહેલુઓ આપણી સામે ઉજાગર થયા છે એમાંનો એક ધ્યાનાકર્ષક પહેલું એ સ્ટેજ અને ટીવીના કલાકારનું એમણે અનેક નાટકોમાં અભિનય કરીને અને કેટલીક ટીવી સિરિયલ્સમાં અભિનય કરીને આપણા સૌનું ધ્યાન ખેંચ્યું છે નાટક એમનો પણ એ પણ એક એમનો રસનો વિષય રહ્યો છે પણ મૂળભૂત રીતે એ શિક્ષક છે એક સારા અને સાચા શિક્ષક છે એચકે કોલેજના પ્રિન્સિપાલની રૂએ એમણે જે યાદગાર કામો કર્યા છે વિદ્યાર્થીઓમાં જે લોકપ્રિયતા હાંસલ કરી છે પોતાના વિષય ઉપરની જે પકડ એમને સ્થાપિત કરી છે અને એ કુશળ વક્તા તરીકે અમદાવાદમાં ગુજરાતમાં અને દેશમાં જુદી જુદી જગ્યાએ જઈને એમણે આપણા સ્થાપત્યો વિશે આપણી શિલ્પકલા વિશે આપણા ઇતિહાસ વિશે આપણા વિદ્યાર્થી ધર્મ વિશે આપણા શિક્ષક ધર્મ વિશે એમણે ખૂબ વાતો પણ કરી છે ખૂબ પેપર્સ પણ રજૂ કર્યા છે અને આમ બધા જ આયામોથી એમણે સતત એક ધબકતા કેળવણીકાર તરીકે એક સાચા આચાર્ય તરીકે આપણા સૌનું માન એમણે મેળવ્યું છે તો ખૂબ જ આદર સાથે આદરણીય પ્રિન્સિપાલ સુભાષ બ્રહ્મભટને આપણી સામે રજૂ કરીએ છીએ કોરોના કેળવણી અને આવતીકાલ નમસ્કાર વિશ્વકોષના ઉપક્રમે પોતાના વિચારો રજૂ કરવા એ અહોભાગ્યની વાત છે કારણ કે વિશ્વકોષ એ એટલું મોટું પ્લેટફોર્મ છે કે બહુ મોટી સંખ્યામાં આપણને સહુને જોડે છે અને એને કારણે આજે અમદાવાદ શહેરમાં જો કોઈ એક સતર્ક સજાગ અને સતત કાર્યશીલ સંસ્થા હોય તો એ છે ગુજરાતી વિશ્વકોષ અને આ ગુજરાત વિશ્વકોષના ઉપક્રમે આજે ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીમાં મને ભાઈએ આ વ્યાખ્યાન કરવાની તક આપી છે એ બદલ હું હૃદયપૂર્વક એમનો ઋણ સ્વીકાર કરું છું શ્રોતા મિત્રો કહું કે દર્શક મિત્રો કહું એ પ્રશ્ન છે પણ દર્શક મિત્રો જ કહીશ કારણ કે તમે મને લાઈવ જોઈ પણ શકતા હશો અને ક્યાંક સાંભળી પણ શકતા હશો એટલે આપ સૌની સાથે આ એક નાનકડા વિષય પર વિચાર પ્રસ્તુત કરવાની જે મને તક મળી છે એ અંતર્ગત હું આપ સૌનો આગોતરો ઋણ સ્વીકાર કરું છું અને મારા વિષયની માંડણી કરું છું મારો વિષય જે છે એ છે કોરોના કેળવણી અને આવતીકાલ બહુ રસપ્રદ વિષય આપ્યો છે કુમારભાઈએ અને વાતની શરૂઆતમાં જ અર્ચિતા દીપકે એક સરસ કવિતા આજે સવારે જ મોકલી છે મને કોરોના પરની એટલે અર્ચિતા દીપકની આ એક સરસ કવિતા તમારી આગળ રજૂ કરીને મારા વિષયની માંડણી કરું છું કોરોના નાસ વારંવાર પ્રક્ષાલન લગાતાર કાઢો ફરી ફરી પ્રતિકારક શક્તિ અત્યંત જરૂરી સ્પર્શનો ભય શ્વાસનો ભય સંપર્ક નહીં સંસર્ગ નહી જ ને વનવાસ જરૂરી ભય ત્યારે પોતાનો હોવાનો છે કે ભય નહીં રહેવાનો લાચારી છે નબળાઈ છે સ્વાદ ગંધની ખામી છે દૂર બધા જેમણે હંમેશા આંગળી થામી આપણી એ પણ ન બચ્યા ભલે ને નામી છે નામ નહોતા એ ગયા કંઈ કેટલાય સંક્રમિત થયા સ્પર્શ ક્યારે કયો કદાચ એનો સંક્રમિતનો જો પછી થરથર ધ્રુજે કેવા રે મન મારે મારી સાથે જ રહેવાનું એ સજા કેમ કરી વેઠવાની મને મારી આદત નથી એકલપણું શું એ સાહસ નથી પણ ધીરે ધીરે ટેવાયો છું મનથી જ મને સમજાવાયો છું આમ પણ તો તને આવવામાં એકને એકલું ન લાગ્યું તો જવામાં એકલા એકલું થોડું લાગવાનું આ કવિતા અર્ચિતા દીપક પંડ્યાની છે સરસ વાત એણે માંડી છે આ વિષય અંતર્ગત અને એટલે જ આ પ્રસ્તાવના સાથે વિષયની શરૂઆત કરીએ મિત્રો કેવો સમય આવ્યો છે નહીં માણસ માણસને મળવા ઈચ્છે તો પણ મળી ન શકે ભર બપોરે ભર બજારે ભારે ભીડ વચ્ચે માણસ માણસને ભયળો ન થાય આ કેવો ભય છે લાગણીથી લથવથ માણસ પ્રેમથી ભર્યો ભાદર્યો માણસ પોતાના સ્વજનોને ભેટવા ચાહે પણ ભેટી ન શકે હાથ મિલાવવા ચાહે હાથ મિલાવી ન શકે છ ફૂટ દૂરથી માત્ર નમસ્તે માણસ સ્વજનોથી દૂર રહે દિવાળી હોય કે બેસતું વર્ષ ભાઈ બીજ હોય કે હોળી ના મંદિરે જઈ શકે કે ના મસ્જિદે ના ચર્ચમાં કે ના ગુરુદ્વારામાં કોરોનાનો આ તો કેવો ભાઈ છે માણસ માણસથી દૂર ભાગવા લાગ્યો બાળકો સ્કૂલે ના જઈ શકે વડીલો બાગ બગીચામાં જઈ ન શકે યુવાનો જીમમાં ન જઈ શકે કે ન જઈ શકે યુવાનો રમતના મેદાનમાં ચીનના વુહાનમાં લગભગ ડિસેમ્બર બે હજાર ઓગણીસથી થી શરૂ થયેલી આ મહામારી હવે ક્યાં જઈને અટકશે કોને ખબર કોનો કોનો ભોગ લેવાશે કોને ખબર દરરોજ છાપું ઉઘાડીએ ને આપણને થાય કે આપણા સ્વજનોમાંથી કોણ કોણ ગયું હશે બેસણાની જાહેરાત વાંચવાની પણ હા કોઈને સાંત્વના આપવા રૂબરૂમાં નહીં જવાનું માત્ર ફોન પર લાગણી કરી ધોળે દિવસે રસ્તા વિમાનો બંધ થંભી ગયા વિમાનો જાણે કે આખી દુનિયા થંભી ગઈ ઘરમાં જ રહો બાળકો અને વડીલોને સાચવો ન રેસ્ટોરન્ટ નહીં નાટક કે નહીં સિનેમા જે કંઈ કરવું હોય એ ઘરમાં ભીડ ભેગી નહીં કરવાની હા ઓનલાઈન જે કરવું હોય બધું જ કરી શકાય સમગ્ર વિશ્વમાં પહેલી જ વાર થંભી ગયેલી આખી દુનિયા જોઈ એક સાથે આખું વિશ્વ ઠપ થઈ ગયું હોય એવું બન્યું છે ક્યારે મિત્રો દરેક દેશને લોકડાઉનનો અનુભવ થઈ ગયો સમગ્ર વિશ્વએ જોયું કે હરતો ફરતો માણસ કોરોના જેવા જીવલેણ વાયરસનું કેરિયર બની ગયો માણસના ખભે કોરોના બેઠો હોય અને એને ખબર જ ન હોય કે પોતે કોરોનાનો પલીતો ચાંપતો ફરે છે આમાં ખબર કેમ પડે કે કોણ કોરોનાનું કેરિયર છે રોજ સવાર સાંજ સમારોહ મળ્યા જ કરે સમાચારો કે કયા દેશમાં કેટલા કોરોનાથી સંક્રમિત થયા ને કેટલાને કોરોના ભરખી ગયો ભાદર જેવું અમેરિકા પણ કોરોનાથી ડરે છે હવે કેન્સર હોય ટીબી હોય પ્લેગ હોય એચઆઈવી પોઝિટિવ હોય મેલેરિયા હોય ડિફ્ટેરિયા હોય કમળો હોય કે ટાઈફોઈડ પણ સૌથી વધુ ડરાવનારો આ કોવિડ નાઇન્ટીન એટલે કે કોરોના માણસને ડરાવી ગયો માત્ર ડરાવી નહીં અંદરથી હચમચાવી ગયો છે માણસ મૃત્યુ શબ્દથી આમ તો ડરતો નથી હોતો પણ કોરોનાના ભયથી ડરે છે માણસ આવો જોખમી માહોલ ચો તરફ સર્જાયો છે માણસને હવા પાણી અને ખોરાકની જરૂર પડે એમાં નવું ઉમેરાયું માસ્ક કપડાં ટૂંકા હોય તો ચાલે ઓછા પહેર્યા હોય તો ચાલે પણ માસ્ક અને સેનેટાઈઝર વિના તો ન જ ચાલે આપણા વડીલો બહુ કહેતા હતા હા પહેલું સુખ તે જાતે નર્યા આ જાતે નર્યા એટલે શું ને એ આ કોવિડ નાઇન્ટીને આપણને સમજાવી દીધું છે હવે સમજાયું કે આ જાત સાચવવી એટલે શું ઇમ્યુનિટી નવો શબ્દ નથી ઘણો જૂનો છે પણ આપણે વારંવાર સાંભળ્યો ને એટલે આપણને નવો લાગે છે ઇમ્યુનિટી પાવરફુલ હોવી જોઈએ લોકો પહેલી જ વાર વિટામિન સીનું મહત્ત્વ સમજતા થયા ઠંડા પીણાને બદલે હવે લીંબુ પાણી તરફ લોકો વળી ગયા છે લીલા શાકભાજી તાજા શાકભાજી તરફ વળ્યા અરે હા ફુદીનો સૂંઠ આદુ ને હળદર તો હવે દરેક ઘરમાં ઉપલબ્ધ હોય દરેક વખતની ચામાં વડીલો પૂછે આદુ નાખ્યું છે ને રોગ પ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ હોવી જોઈએ હા યોગાસનનું શું મહત્વ છે ને એ હવે સમજાય છે સમજાય છે ને ઇન્ટરનેશનલ યોગા ડે નું મહત્વ એક દિવસ ના ચાલે રોજે રોજ યોગાસન કરવા પડે અને રોજે રોજ અનુલોમ વિલોમ કપાલ ભાતી કરતા રહેવું પડે તો જ બચી જઈશું આપણે કોરોનાએ લોકોની જીવનશૈલી બદલી નાખી ફાસ્ટ ફૂડના શોખીનો હોય ને એ ઘરની રસોઈ જમતા થઈ ગયા બિનજરૂરી બહાર જવાનું બંધ થઈ ગયું પાનને ગલ્લે ટોળ ટપ્પા કે ભીડમાં ખોવાઈ જતો માણસ હવે ઘરને ખૂણે બીકનો માર્યો એકાકી જીવન વિતાવતા શીખી ગયો જીવનની રીધભાત બદલાઈ ગઈ લગ્ન પ્રસંગે હજારોનો ધુમાડો કરનારો માણસ હવે પચાસમાં પતાવવા લાગ્યો મરણમાં દોડતો માણસ ફોન પર આશ્વાસન આપવા લાગ્યો અરે ઓફિસના કામમાં કલાકો સુધી બહાર રહેતો બહારગામ રહેતો પરદેશ રહેતો માણસ હવે વર્ક ફ્રોમ હોમના નવા કલ્ચરમાં એ બંધાઈ ગયો છે ઓફિસના કામો હવે સહેલાઈથી ઓનલાઈન થવા માંડ્યા છે બેંક ઓફિસ કે બજાર બધું જ હવે ઓનલાઈન મારું આ વ્યાખ્યાન તમે સાંભળો છો ને એ પણ ઓનલાઈન જ છે કોરોનાની ઝપેટમાં જો આંકડા તપાસીએ ને તો આશ્ચર્ય થશે હું આજની તારીખે તમારી સામે બોલું છું ને ત્યારે એકલા ભારતમાં છન્નું લાખ એસી હજાર લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને હા એક લાખ ચાલીસ હજાર સ્વજનોના મૃત્યુ પણ થઈ ગયા છે બલભલા માંધાતાઓ અને આપણી આસપાસની કંઈ કેટલીય વ્યક્તિઓ સ્વર્ગે સીધાઈ ગઈ વિશ્વભરમાં છ કરોડ ઇકોતેર લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે આજની તારીખે જેમાં અમેરિકા બ્રિટન ચીન સ્પેન ઇટલી બ્રાઝિલ બધા જ દેશો આવી ગયા પંદર લાખ આડત્રીસ હજાર લોકો વિશ્વમાં મૃત્યુ પામી ચૂક્યા છે હા આપણા ઘરમાં બાબો આવે તો કેવો આનંદ થાય બસ એવો આનંદ થઈ રહ્યો છે હવે કારણ કોરોનાની રસી આવી રહી છે આવી રહી છે આવી રહી છે એની વાતો બહુ ગુંજી રહી છે ચો તરફ કોરોનાની રસી આવી રહી છે એનો આનંદ આપણે સૌ અભિવ્યક્ત કરી રહ્યા છીએ ક્યારે આવશે કેટલાને અપાશે એ બધું તો ભવિષ્ય જાણે પણ કોરોનાની રસી આવી રહી છે એની વાતો ચોક્કસ થાય છે દુનિયાભરના વૈજ્ઞાનિકો ભારે સંશોધનમાં લાગેલા છે દરેક દેશમાં એક બે એક બે ટીમો તો આજે પણ કામ કરી રહી છે પણ હજુ ટકોરા મારીને કહી શકાય ને એવું સચોટ કામ થયું નથી કોરોનાની દવા નથી શોધાઈ હોસ્પિટલોમાં લોકોની ટ્રીટમેન્ટના બિલ આસમાને પહોંચી ગયા છે ભલે દવા નથી મળી પણ ટ્રીટમેન્ટ ચાલુ છે કોની ટ્રીટમેન્ટ શેની ટ્રીટમેન્ટ કઈ રીતની ટ્રીટમેન્ટ પણ બિલ જુઓ તો ખબર પડે કે કેટલી મોટી ટ્રીટમેન્ટ ચાલી રહી છે હોસ્પિટલોમાં આ હોસ્પિટલોની વાત કરીએ છીએ ને ત્યારે એમ થાય છે કે આપણે જાતે નર્યા હોઈએ ને તો હોસ્પિટલનું પગથિયું ના ચડવું પડે પણ મિત્રો આ તો કોરોનાની વાત થઈ શિક્ષણનું શું કેળવણીનું શું મારા વ્યાખ્યાનનો બીજો પડાવ છે આ કેળવણી કેળવણી વિશે એમ કહી શકાય કે આપણી કલ્પના બહારની પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે થોડી ચિંતા થાય એવું વાતાવરણ પણ સર્જાયું છે સમગ્ર દેશની ટ્રેડિશનલ પેટર્ન ગુરુકુલ પરંપરાથી લઈને મેકોલેની હાયર એજ્યુકેશનની જે આખી સિસ્ટમ ઊભી થઈ અને યુનિવર્સિટીનો પરિતાપ આપણને સૌને જે સંતાપવા લાગ્યો ને એ બધા વચ્ચે હવે એક નવી તરા આવી છે એજ્યુકેશન આ ઓનલાઈનની પરંપરા જબરજસ્ત અસર થઈ છે કોરોનાની સૌથી મોટી માઠી અસર જો કોઈના પર થઈ હોય તો એક શિક્ષણ અને બીજી આર્થિક બાબતો વેપાર ધંધા ઉપર થઈ છે યુનિવર્સિટીઓ કોલેજો શાળાઓ પ્રાથમિક શાળાઓ બાલમંદિર બધું જ બંધ છે સંકુલો બંધ છે પરંતુ શિક્ષણ ચાલુ છે ઓનલાઈન એજ્યુકેશનની પેટર્ન ઊભી થઈ ગઈ છે આ ઓનલાઈન એજ્યુકેશન કંઈ આપણે પહેલીવાર નથી સાંભળ્યું આ અગાઉ પણ થતું હતું પણ એની માત્રા ખૂબ અલ્પ હતી હવે જ્યાં જુઓ ત્યાં બધું જ ઓનલાઈન પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની વાત કરીએ ને તો નોટબુક અને દફ્તરનું સ્થાન હવે ત્રણ ગેઝેટે લઈ લીધું છે સ્માર્ટ મોબાઈલ ફોન ટેબ્લેટ લેપટોપ કે ડેસ્ક કમ્પ્યુટર આ ગેઝેટ હવે દફ્તર અને નોટબુકની જગ્યાએ આવી ગયા છે અને અનેક સારા ને નબળા બધા પાસા છે આમ જોવા જઈએ તો અત્યાર સુધી અમે કોલેજોમાં વિદ્યાર્થીઓને મોબાઈલ લઈને આવવાની ના પાડતા હતા પરીક્ષામાં તો મોબાઈલ ફોન કોઈ સંજોગોમાં ન ચાલી શકે મા બાપ નાના બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખતા હતા એને બદલે શું થયું આ નાનકડો બોમ્બ બાળકોના હાથમાં સામેથી આપવો પડ્યો બાળકો નથી ઈચ્છતા તોય પકડાવવો પડે છે આપણે આ પરિસ્થિતિ થઈ ગઈ છે હવે એટલે કે જે બાળકોને મોબાઈલ જેવા ગેઝેટથી આપણે દૂર રાખતા હતા એમને હવે આ જીવતો બોમ્બ જેવો ફોન હાથમાં આપણે આપવો પડે છે એક તદ્દન નવી તરા નવી ટેકનોલોજીથી બધા એને વાકેફ થવું પડ્યું છે મોટી વાત એ છે કે આ સ્કૂલ ટીચર્સ અને કોલેજના પ્રોફેસરો બધા ટેકનોલોજીથી દૂર ભાગતા હતા કારણ કે ક્લાસરૂમમાં વન ટુ વન ભણાવવાની જે મજા આવે ને એના જેવી તો બીજી કોઈ મજા જ નથી કારણ કે વિદ્યાર્થીઓનું મન વાંચી શકાય એની આંખમાંથી એનું હૃદય જોઈ શકાતું હતું પણ હવે આ નાનકડા છ ઇંચનો સ્ક્રીન હોય આઠ ઇંચનો હોય કે બાર ઇંચના સ્ક્રીનવાળું લેપટોપ હોય એમાં સંખ્યાબંધ બાળકો એકી સાથે તમને એકી જોઈ રહ્યા હોય ત્યારે કેવી રીતે દરેકની આંખમાં જોવું અને આપણને તો પેલો કેમેરો જ જોતો હોય એટલે બહુ મુશ્કેલી પડે છે આજના શિક્ષકોને આ ઓનલાઈન ભણાવવા માટે જાણે આખું શિક્ષણ જગત ટેકનોલોજી પર આવી ગયું છે ઓનલાઈન થઈ ગયું છે હા સૌથી પહેલું તો કહું કનેક્ટ થતાં જ નહોતું આવડતું કોઈને આ કનેક્ટિવિટી બહુ મહત્વની બની ગઈ અને કનેક્ટિવિટી ઊભી થવાને કારણે આપણે ટેકનોલોજીના એક નવા જ યુગમાં પ્રવેશી ગયા એજ્યુકેશનને એકાએક જમ્પ મારવો પડ્યો છે કૂદકો મારવો પડ્યો છે અને એક નવા યુગમાં જાણે કે શરૂઆત થઈ ગઈ છે કાં તો ઘરેથી ભણાવો આ સ્કૂલમાં એકલા એકલા એક ઓરડામાં બેઠા બેઠા ભણાવો જેમ હું તમારી સામે આજે આખા વિશ્વકોષના હોલમાં એકલો એકલો તમારી સામે બોલું છું એવી જ રીતે શિક્ષકોને પણ બિચારને આવી જ રીતે બોલવું પડે છે તમે સામે બેઠા હો તો તમારી આંખો હું વાંચું તમારા રિએક્શન વાંચું તમારું હાસ્ય અને તમારા ચહેરા પરનો આનંદ પણ હું જોઈ શકું પણ આ લેપટોપમાં કે એક નાનકડા છ ઇંચના ગેઝેટમાં આ બધું જોવું ને ખૂબ અઘરું કામ છે એક શિક્ષક નથી મળી શકતો પોતાના વિદ્યાર્થીઓને બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે હા સિલેબસના પાના ફેરવાતા જાય છે ભણાવાય છે કોર્સ પૂરો પણ થાય છે એમ કહી શકાય પણ સામે બેઠેલો વિદ્યાર્થી કેટલું શીખ્યો એને કેટલું આવડ્યું એ કેટલું સમજ્યો એ કેવી રીતે સમજવાનું હા ઓનલાઈનમાં આ નથી સમજાતું હા સિવાય કે વિદ્યાર્થી સામેથી પ્રશ્ન કરે ત્યારે સમજાય કે આ મુદ્દો હજુ કાચો રહી ગયો છે પણ આપણે ત્યાં તો મેકોલો એજ્યુકેશન સિસ્ટમ આવીને ત્યારથી વિદ્યાર્થીઓ પ્રશ્ન કરતાં જ ભૂલી ગયા છે પ્રશ્ન કરવાનું જ ભૂલી ગયા છે કારણ કે એમની ઇન્ક્વિઝિટિવનેસ એમની જિજ્ઞાસાને આપણે સીમિત કરી દીધી છે કારણ ત્રણ કલાકની પરીક્ષા આ ત્રણ કલાકની પરીક્ષા અને હવે તો પાછું પેલા ક્યુએમએસ પદ્ધતિ આજે ક્યુએમએસ શિક્ષણ પદ્ધતિ આવી છે ને એટલે ખાલી ટીક કરવાનું બસ એક પ્રશ્ન ને એના ચાર ઓપ્શન જે સાચો હોય એની સામે ટીક કરો આવડ્યું તો ભલું ન આવડ્યું તો કાંઈ નહીં આ પરિસ્થિતિ આવી ગઈ છે અને માટે રોકડિયા માર્ગ કેવી રીતે લેવા એ પદ્ધતિમાં આપણે બાળકોને ઢાળી દીધા છે ઓનલાઈન એજ્યુકેશનનો પણ આ સૌથી મોટો પડકાર છે આ પરિસ્થિતિ થવાની છે ફાયદા તો જો કે ઘણા થયા હા સૌથી પહેલાં પહેલી વાત હું મારી સાથેના મારા શિક્ષકો આચાર્યો અને વિદ્યાર્થીઓ ટેકનોલોજીથી વાકેફ થઈ ગયા ફટાફટ એમને ઓનલાઈન અને કનેક્ટ થતા આવડતું ગયું આ એક વાત છે બીજી વાત એ પણ થયું કે શિક્ષકો એ પોતે ઓનલાઈન ભણાવતા ભણાવતા નવી નવી ટેકનિક પણ શીખતા ગયા એટલે પેલું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જે કરવાનું હતું ને બોર્ડ પર કરવાનું હોય ત્યારે કોલેજમાં બીજા મિત્રોની મદદ લઈને પીપીટી કરવું પડતું હતું હવે પોતે પોતાને ઘરે બેસીને લેપટોપ પર કે કમ્પ્યુટર પર જાતે જ કરવું પડે છે અને એટલે એક ફાયદો થયો કે આ નાનકડા ગેઝેટ મોબાઈલ હોય ટેબ્લેટ હોય કે લેપટોપ હોય શિક્ષકો એનો બરોબર ઉપયોગ કરતા શીખી ગયા અને હા એના મલ્ટિપલ યુઝ પણ આવડી ગયા અમને બધાને એટલે હવે ટેકનોલોજીકલી શિક્ષણ આપવાની જે પદ્ધતિ છે ને એમાં તો ધીમે ધીમે શિક્ષકો માહેર થઈ રહ્યા છે આ બહુ મોટો ફાયદો થયો જો આ કોરોના ન આવ્યો હોત તો આટલું ઝડપથી અમે ન શીખ્યા હોત કદાચ આ એક મોટો ફાયદો છે બીજો ફાયદો એ થયો કે શિક્ષકો પીપીટીથી જે પ્રેઝન્ટેશન કરતા હતા એટલે કે બોર્ડ ઉપર જે દાખલો ભણાવવો પડે જે સમીકરણ બોર્ડ ઉપર લખીને બતાવવા પડે ને એ હવે સ્ક્રીન પર અમે સમજાવતા થઈ ગયા અને એને કારણે સિદ્ધાંતોથી માંડીને બધું જ ધીમે ધીમે કરીને એ નાનકડા સ્ક્રીન પર દર્શાવતા અમે શીખી ગયા છીએ હા એક મજાની વાત એ છે કે જો તમારી પાસે કમ્પ્યુટર હોય લેપટોપ જેવું સાધન હોય તો એમાં રેકોર્ડિંગ પણ થઈ શકે જે શિક્ષક જ્યારે બોલતા હોય જે અધ્યાપક જ્યારે વ્યાખ્યાન આપતા હોય ત્યારે એનું આખે આખું રેકોર્ડિંગ કરીને સેવ કરી લેવાય છે ક્લાસરૂમમાં ભણાવતા શિક્ષકનું આખું વ્યાખ્યાન માથા પરથી ગયું હોય ને તો ક્યારેક વિદ્યાર્થીઓને ખબર નહોતી પડતી પણ આ તો નવી પદ્ધતિ છે કે આખે આખું એ વ્યાખ્યાન સેવ થઈ શકે જેટલી વાર સાંભળવું હોય જ્યારે જ્યારે સાંભળવું હોય ત્યારે ત્યારે વિદ્યાર્થી પોતાની અનુકૂળતાએ આખે આખું વ્યાખ્યાન સાંભળતો થઈ ગયો એટલે કદાચ એવું બને કે પોતાના વિષયમાં પેલી ગોખણપટ્ટીની જે વાત આવે છે ને એમાં વિદ્યાર્થી માહેર પણ થઈ જાય કારણ કે એકનું એક વારંવાર એ સાંભળે છે અને માટે એની યાદશક્તિ પણ કદાચ તીવ્ર બને એમાં તો ના નહીં બીજી વાત એ થઈ કે શિક્ષકો પણ હવે ડિજિટલ મીડિયામાં આવી ગયા છે એટલે લાઇબ્રેરીમાં જવાનું તો બંધ થઈ ગયું છે કોલેજો બંધ છે લાઇબ્રેરીઝ બંધ છે ક્યાંય જઈ નથી શકાતું ઓનલાઈન જેટલા પણ પુસ્તકો અવેલેબલ છે એ પુસ્તકોનો આધાર હવે ઓનલાઈન લેવાની શરૂઆત થઈ ગઈ છે હા જરૂર પડે તો એની પ્રિન્ટ લઈ શકાય છે પણ જેટલું બને એટલું ઓનલાઈન ભણાવવાની એક આખી પદ્ધતિ અને ઓનલાઈન પુસ્તકો મેળવવાની પદ્ધતિ આ એક નવી પ્રથા અધ્યાપકો અને યુનિવર્સિટી શિક્ષકો શીખી ગયા છે એને કારણે રેફરન્સીસ બહુ ઝડપથી આપી શકાય છે એક મુશ્કેલી બહુ મોટી છે વિજ્ઞાનના જે અધ્યાપકો કે શિક્ષકો છે એ લેબોરેટરીમાં પ્રયોગો કેવી રીતે કરી બતાવે ઓનલાઈન માત્ર ઓનલાઈન ફિગર દોરી શકાય છે વેસલમાં કન્ટેન્ટ કેટલું સમાયું એટલું બતાવી શકાય પણ પ્રવાહીનો રંગ કેવી રીતે બતાવવો કેમિકલ રિએક્શન્સ કેવી રીતે બતાવવા માઇક્રોબાયોલોજીનો પ્રોફેસરના ફર્મેન્ટેશનના પ્રેક્ટિકલ બે બે દિવસ સુધી મશીન ચાલુ રાખે એ ફર્મેન્ટેશનનું ત્યારે બે દિવસે એક પ્રેક્ટિકલ પૂરો થાય આ પિસ્તાલીસ કે પચાસ કે એક કલાકની મર્યાદામાં આખો પ્રેક્ટિકલ ભણાવવો કેવી રીતે સાયન્સના અધ્યાપકોએ આ બહુ મોટો મુશ્કેલીનો વિષય ઊભો થયો છે પણ તેમ છતાંય ધીમે ધીમે એમાંથી માર્ગ તો નીકળતો જશે સ્પેસ લેવલનું જે અભ્યાસ કરે છે જર્મનીના કેટલાય સેન્ટર્સમાં આજે સ્પેસ અને સેટેલાઇટના અભ્યાસક્રમો કરાવવામાં આવી રહ્યા છે ચિત્રો દ્વારા સમજાવાય છે સ્પેસ અને ગ્રહોની સ્થિતિ એ બધું હવે ઓનલાઈન સરસ રીતે ભણાવવામાં આવી રહ્યું છે પણ તેમ છતાંય વિદ્યાર્થી વર્ગખંડને મિસ કરી રહ્યો છે અધ્યાપકને મિસ કરી રહ્યો છે ક્લાસરૂમમાં એટલું જ નહીં એના સહપાઠી મિત્રોને પણ મિસ કરી રહ્યો છે વિદ્યાર્થી આની સાથે સાથે જીવનની એક આખી ભાવના જે વિદ્યાર્થીમાં બળવત્તર બને છે એનો અહીંયા લોપ થાય છે એટલે બાળક એકાંગી બની જવાની બીક લાગે છે આપણને અને એને કારણે આપણને ડર છે કે આપણું બાળક એકલવાયુ થઈ જશે તો એકલતા વચ્ચે એ જીવતા શીખી ગયું તો આ અનેક પ્રશ્નો છે જો કે આ ફેસ ટેમ્પરરી છે એમ આપણે માની લઈએ આપણે આશાવાદી છીએ આ કે કોરોના કાયમ નથી રહેવાનો જેમ પ્લેગ કે ટીબી કે કેન્સર એ આવ્યા ત્યારે તો ડર લાગતો હતો પણ ધીમે ધીમે માણસો ટેવાઈ ગયા પણ હા આ માસ્ક છે ને કોરોના નામ પડશે ને ત્યાં સુધી આપણે પહેરતા રહેવું પડશે આનાથી નહીં છૂટી શકીએ એવું લાગે છે લગભગ આપણા પરિવેશની સાથે આ માસ્ક પણ હવે આવી ગયો છે એટલે કહેવાનો મતલબ એ છે કે મેદાની રમતોનો અભાવ સર્જાયો છે ઓનલાઈન ગેમ્સ ડ્રોઈંગ રૂમમાં કે બેડરૂમમાં બેસીને જેટલી રમતો રમી શકાય એટલી રમતો બાળકો રમી શકશે પણ મેદાની રમતોનું શું આપણે ફૂટબોલ કે ક્રિકેટ રમવા માટે આપણા બાળકોને ક્યારે મોકલીશું હોકીનો નિષ્ણાત કે હો કબડ્ડી કે ખોખોનો ખોનો નિષ્ણાત આપણું બાળક ક્યારે બનશે ગામડાના બાળકોને પેલા ગિલ્લી દંડા રમવાની મજા ક્યારે આવશે આમળી પીપળીની રમત ઝાડ પર બેસીને જે રમાતી હતી એ ક્યાં ગઈ આપણા ઘરના આંગણે છોકરીઓ પગથીયા રમતી હતી આ બધી આ બધી રમતોનું શું થશે ભૂલાઈ જશે કંઈક નવી જ પદ્ધતિ પાછી આવી જશે પણ તેમ છતાંય શારીરિક શ્રમનું જે મહત્ત્વ છે ને એ આ ઓનલાઈન એજ્યુકેશનમાં ઘટી ગયું છે અને માટે આપણા બાળકોની આપણે ચિંતા કરવી પડશે અને એટલે એવું લાગે છે હા પ્રશ્નો બીજા પણ કેટલાય ઊભા થયા છે દાખલા તરીકે વાલીઓ માટે બાળકો ઘર ઘરમાં એક કે બે બાળક હોય તો પેલું ગેઝેટ એ ટેબ્લેટ કે ફોન સ્માર્ટફોન કે લેપટોપ કેટલા ખરીદવા બે બાળકો હોય તો બંનેને એકી સાથે પેરેલ સ્કૂલનો અભ્યાસ ચાલતો હોય તો બંને માટે આ સાધનો ખરીદવા પડે ને મા બાપ માટે ખર્ચ વધ્યો છે એટલું જ નહીં એની સાથે સાથે પણ જોઈએ ને તો એક ડર પણ છે કે બાળક લેપટોપમાં બેઠું છે કે મોબાઈલ સ્માર્ટફોન લઈને બેઠું છે તો ખરેખર એ એના વર્ગખંડમાં જ બેઠો છે એ એટેન્ડ કરી રહ્યો છે એના શિક્ષકનો વર્ગ કે પછી આપણને એમ લાગે કે બાળક રૂમમાં બેસીને એનો વર્ગ ભરી રહ્યો છે પણ હકીકતમાં એ કંઈ ગેમ તો નહીં રમતો હોય ને પબજીની બીક બહુ જ લાગે છે આજકાલ પબજી જેવી ભયંકર રમતોમાં બાળકો અટવાઈ જાય છે કદાચ એનો ભોગ તો નહીં પડે ને લેપટોપ પર કેટલા બધા સાઇટ્સ ખોલી શકે છે કઈ સાઈટ બાળક ક્યારે જોતો હોય ચોવીસ કલાક તો મા બાપ ધ્યાન નહીં આપી શકે ને બાળક પર વર્ગખંડમાં તો શિક્ષકની સામે બેસતા હતા વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા તો ઓનલાઈન હાજરી બાળક હાજર રહ્યો તો હાજર ન રહ્યો તો ગેરહાજર અને ક્યારેક ક્યારેક આવે પણ ખરો ને ક્યારેક ક્યારેક ગેરહાજર પણ રહે તો બહુ અંદાજ ન બંધાય કે બાળકે કેટલા વર્ગો એટેન્ડ કર્યા અને કેટલા નથી કર્યા રેકોર્ડ તો ચોક્કસ ઊભો થાય પણ મા બાપને જાણ કરવી એને એ સતર્કતા કેટલી શાળાઓ કેટલા શિક્ષકો રાખી શકે આ બધું અઘરું બની ગયું છે આપણે માટે એટલે પ્રશ્ન એ છે કે બાળકોના હાથમાં નાનકડું ગેસેટ આપી દીધા પછી એમના ઉપર જોખમો કેટલા મા બાપ કેટલો વિશ્વાસ મૂકી શકશે અને ક્યાંક આપણા બાળકોનો કાદવમાં પગ નહીં પડી જાય એની શું ખાતરી આ પ્રશ્નો પણ વ્યાપક છે હા મોબાઈલ જેવા ફોન ખરીદવા બધા જ પરિવારોને પોસાય એવું છે ખરું ઘરમાં જેટલા બાળક હોય એટલા બધાને સ્માર્ટફોન આપવાના એ સ્માર્ટફોનની ઇન્ટરનેટ કનેક્ટિવિટીનું પાછું ધ્યાન રાખવાનું એના દર મહિને થતા ખર્ચાઓના બિલ પણ પાછા મા બાપે ભરવાના એટલું જ નહીં એની સાથે સાથે બાળકોની ફી પણ સ્કૂલમાં ભરવાની કારણ કે પેલા શિક્ષકો સ્કૂલમાં કે ઘરે બેસીને ઓનલાઈન ભણાવે છે એ શાળાઓએ શિક્ષકોનો પગાર તો કરવાનો ને નહીં તો એ શિક્ષકોનું ઘર કેવી રીતે ચાલશે જો આપણે ફી નહીં ભરીએ તો આ પણ ચિંતા કરવી પડે ભલે ઓછી ભરીએ પચીસ ટકા સરકારે માફી આપી છે તો એટલી ભરીએ પણ એટલી બી ભરવી તો પડશે ને વાલીઓ તો હવે એ ના પાડી રહ્યા સંચાલકો ગભરાયા છે મૂંઝાયા છે કારણ કે કેટલાય સંચાલકોએ કેટલાક શિક્ષકોને તો છૂટા કરી દીધા કેટલાક શિક્ષકોનો વર્કલોડ વધારી દીધો કે વધારાના વર્ગો લઈ લો અને પગાર તો ક્યારેક એક મહિને થયો તો થયો ક્યારેક બે મહિના ત્રણ મહિના છ છ મહિના સુધી આ મહામારી વચ્ચે શિક્ષકોના પગાર પણ નથી થયા ચિંતાનો વિષય છે મોંઘવારી માથા પર બેઠેલી છે ત્યારે આ શાળાના શિક્ષકોનો જો પગાર ન થાય સંચાલકો આડોડાઈ કરે વાલીઓ ફી ન ભરે તો કેટલા મોટા પ્રશ્નો ઊભા થાય હા એક વાત ચોક્કસ છે કે સ્કૂલે બાળકોનું આવવા જવાનું બંધ છે એટલે બસનું ભાડું રિક્ષા ભાડું પેલું ટ્રાવેલ ટેમ્પોનું ભાડું આ બધો ખર્ચ ચોક્કસ ઘટી ગયો છે સ્કૂલ ડ્રેસ બચી ગયા સ્કૂલ ડ્રેસ આ વર્ષે નથી કરાવવાના બાળકોના એટલે સ્કૂલે પહોંચવાની કે એમને મૂકવા જવાની કે એને લઈ આવવાની ઝંઝટમાંથી મા બાપોને મુક્તિ મળી ગઈ છે પણ તેમ છતાંય એમના શિક્ષણની તો ભારોભાર ચિંતા કરવી પડે એમ છે કારણ કે ઓનલાઈન બેઠા બેઠા તમારું બાળક કેટલું શીખ્યો કેટલું ભણ્યો કેટલું આવડ્યું અને એની સમજણ કેટલી વિકસી આ પાયાના પ્રશ્નો છે ફાયદાઓની સાથે સાથે ગેરફાયદા તો હોય જ એ સ્વાભાવિક છે મા બાપને સમજણ પડે કે ન પડે નાના બાળકો હોય તો મા બાપે રસોડું કે ઘરકામ બાજુ પર મૂકીને બાળકની સાથે બેસવું જ પડે નહીં તો બાળકમાં તો હાઈપર એક્ટિવ છે આપણું બાળક એટલે એને કારણે એ સતત કોન્સન્ટ્રેશન સાથે મોબાઈલની સામે કે લેપટોપની સામે કેટલું એક ધ્યાને બેસી શકશે અને એને જે હોમવર્ક આપે એ હોમવર્ક પાછું ઓનલાઈન કરવાનું સબમિશન પણ ઓનલાઈન કરવાનું પણ બાળકો કહે છે અમે ડ્રોઈંગ કેવી રીતે કરીશું અમે રમતો કેવી રીતે રમીશું અમારે ગીતો પણ ગાવાના છે સંગીતના પીરિયડમાં ને હાર્મોનિયમ શીખવાનું પણ છે કોણ શીખવશે અમને કેવી રીતે શીખવાડીશું આપણે આપણને આંખે દેખતા બાળકોની જ ચિંતા છે પ્રજ્ઞાચક શું બાળકોનું શું એમના શિક્ષણનું શું કાનેથી માત્ર સાંભળીને એમણે ભણવાનું છે આ બાળકોને ઓનલાઈન કરાવવા ઓનલાઈન ભણાવવા એ કેટલો મોટો હેડેક છે એ તો કેટલાક મિત્રોને પૂછીએ ત્યારે જ ખબર પડે કે એ શાળાઓએ કેવી રીતે આયોજન ગોઠવ્યું છે હા મા બાપને સમજણ પડે કે ન પડે બેસવું પડે ગેઝેટ ખરીદવાનો ખર્ચ પણ વધ્યો છે બાળકોએ સતત સ્ક્રીન પર દિવસમાં ત્રણ કે ચાર કલાક તો બેસવું જ પડે છે આ ઓનલાઈન બેસવાને કારણે બાળકોની આંખો નબળી નહીં પડે એની શું ખાતરી કોઈ આઈ સ્પેશિયાલિસ્ટને પૂછી લેવું પડશે કે ત્રણ ચાર કલાક ગેઝેટ પર બાળક હોય તો એની આંખોની પરિસ્થિતિનું શું દશા થશે આ પણ સમજવું પડે મિત્રો ઓનલાઈન ટીચિંગ મેથડોલોજી છે ને બહુ બોરિંગ મેથડ છે એને કેટલે અંશે લાઈવ રાખવી એ તો વ્યક્તિગત શિક્ષક ઉપર જ આધાર રાખે છે કેટલાક શિક્ષકો બહુ સરસ હોય ખૂબ સારું ભણાવી શકતા હોય પણ જો એ બાળકોને જીવંતતાપૂર્વક નહીં ભણાવે ને તો બાળકો બહુ જલ્દી ફેડઅપ થઈ જશે અને એને કારણે એ શિક્ષકનો વર્ગ એટેન્ડ કરવાનું પણ ટાળશે નવી નવી એપ્લિકેશનો આવ્યા જ કરવાની છે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ સતત થતું રહેવાનું છે અને નવી નવી એપ ખરીદ્યા જ કરવાની એટલે આનો ખર્ચો તો આપણને વધતો જ રહેવાનો છે ખાસ કરીને ફાયદાઓની વાત કરી ટેકનોલોજીના વિકાસની વાત કરી હાયર એજ્યુકેશનમાં જે લોકો એમબીએ કરે છે માસ્ટર્સનો અભ્યાસ કરે છે ફિલોસોફી જેવો વિષય હોય ઇકોનોમિક્સ જેવો વિષય હોય કે મેનેજમેન્ટ મેથડોલોજી જેવા સબ્જેક્ટ હોય એને ઓનલાઈન ભણાવવામાં ખૂબ મુશ્કેલી પડે ફિલોસોફી તો એબસ્ટ્રેક્ટ છે આખો સબ્જેક્ટ જીવ જગત અને ઈશ્વરની વાત ઓનલાઈન કરવી એ અઘરી પડે એ સમજાવવું પણ અઘરું પડે એ વાત ગળે ઉતારવી પણ અઘરી પડે અને કેટલીક બાબતો એવી હોય છે જે બહુ જ ધીમે ધીમે જ શીખવાડી શકાય એમાં ઉતાવળ કરો તો બાળકોને માથા ઉપરથી જાય બધું તો આ પ્રકારના હાયર એજ્યુકેશનમાં કેવી રીતે ભણાવીશું આઈઆઈએમના વિદ્યાર્થીઓ ભણતા હશે ખરા દિવસોમાં એ ઓનલાઈન જ અભ્યાસ કરતા હશે ને એ ઓનલાઈન એમની મેથડો કઈ હશે એનઆઈડી જેવી ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટમાં જ્યાં કાર્પેન્ટરની સામે બેસીને ભણવાનું હોય કે લુહાર વેલ્ડિંગ કરતો હોય એની સામે બેસીને ભણવાનું હોય કે ફિલ્મ ડિરેક્શનનું જેણે ભણવાનું હોય એને તો કેમેરો સામે જોવો જ પડે એના લેન્સને એણે ફેરવતા શીખવું પડે એક્ઝેક્ટ પિક્ચર કેવી રીતે લઈ શકાય ને ફેડ આઉટ તો એણે શીખવું જ પડે ઓનલાઈન નહીં શીખવાડી શકાય આ બધી મર્યાદાઓ પુષ્કળ છે તો આ પ્રકારના શિક્ષણ માટે આપણે કંઈક નવું આયોજન પણ વિચારવું પડશે એટલે કેળવણીનો એક બાજુ એમ કહું કે દાટ વળી ગયો છે તો જરા પણ અતિશયોક્તિ નથી અને બીજી બાજુ એમ કહું કે એની અનેક ક્ષિતિ જો ખોલી છે તો એ પણ અતિશયોક્તિ નથી કોરોનાની મહામારી વચ્ચે આપણે ત્યાં કેળવણી એ એરણ પર છે આ એરણ એવી છે કે આ બાજુથી પણ એને ટીપી શકાય ને આ બાજુથી પણ ટીપી શકાશે સવાલ આ છે તમને કેટલું અનુકૂળ પડે છે એટલું તમે તમારી રીતે ગોઠવી લો હા એ તો આપણને આપણા હવાલે છોડી દીધા છે કારણ કે બહુ મોટો અભાવ છે દીર્ઘદ્રષ્ટિનો અને હંમેશા એડમિનિસ્ટ્રેશન તો બહુ લાંબુ ના વિચારી શકે એમને દ્રષ્ટિ હંમેશા ટૂંકી જ રહેવાની પણ ત્યાં બેઠેલા જે માનતાઓ છે જે શિક્ષણવિદો છે જે પચાસ વર્ષ દૂરનું જોઈ શકે છે એમની જવાબદારી આ કોવિડના સમયમાં વધી ગઈ છે એમણે સરકારના માર્ગદર્શક બનવું પડશે એમણે વહીવટદારોના માર્ગદર્શક બનવું પડશે એમણે શિક્ષણ સંસ્થાઓના માર્ગદર્શક બનવું પડશે એમણે યુનિવર્સિટીઓના ફિલોસોફર બનવું પડશે એ સિવાય ખેળવણીનો વિકાસ નહીં સાધી શકાય ગાડું ગબડાવ્યા કરીશું એ વાત ચોક્કસ છે પણ ગાડું ગબડાવ્યા જ કરવાથી ચાલશે ખરું ભારતનો યુવાન વૈશ્વિક ગુરુ થવાની ખેવના જંખે છે આ વૈશ્વિક ગુરુ થવાની જે જંખના ખેવતો હોય એ વિદ્યાર્થી આજે પાયામાં શું શું શીખી રહ્યો છે કેટલું મજબૂત શીખી રહ્યો છે એ મહત્વનું છે આ એક આખું વર્ષ જે આપણી વચ્ચેથી પસાર થયું ને કાં તો આપણે એને ભૂલી જવું પડે અથવા તો નવેસરથી એકડો ઘૂંટવો પડશે જ્યારે રસી શોધાઈ ગયા પછી આપણને બધાને હવે હૈયે ધારણ હૈયે હામ વળે કે હવે આપણને તો કોરોના નહીં થાય ત્યારે ફરી પાછા આપણે નવેસરથી એકડો ઘૂંટવો પડશે કારણ કે આ કેળવણીનું એક વર્ષ ખૂબ ખરાબ ગયું છે અને એમાં જેટલું શીખ્યા એટલો નફો સમજીને આપણે આગળ વધવું પડશે પણ હા નવેસરથી પાછું જે ગુમાવ્યું છે ને એ મેળવવું તો પડશે જ અને કૂદી જઈશું અતિક્રમી જઈશું તો યાદ રાખજો વાલીઓ કે તમારા બાળકોનો પાયો આ એક વર્ષનો તો કાચો જ રહી ગયો હશે અને એને રિકોલ કરવો જ પડશે તમારે અને જ્યાં સુધી આ સિસ્ટમમાં આપણે આ રિકોલની મેથડ નહીં અજમાવીએ ને ત્યાં સુધી આપણું શિક્ષણ આપણી કેળવણી અધૂરી રહેલી ગણાશે આવતીકાલની જો વાત કરું તો આવતીકાલ ખૂબ ઉજળું છે માત્ર હવે જો એમ જ નક્કી કરી દઈએ કે શાળાઓના કેમ્પસ કોલેજોના કેમ્પસ કે યુનિવર્સિટીના કેમ્પસ છે જ નહીં હવે માત્ર એક શિક્ષક પોતાના ઘરમાંથી જ આપણને ભણાવવાનો છે દરેક સબ્જેક્ટના એક્સપર્ટ મેથડ અને ટાઈમટેબલ એવું ગોઠવવું પડશે કે બે કલાક આ વિષય ચાલે બે કલાક આ ચાલે બે કલાક આ ચાલે બે કલાક આ ચાલે એમ દિવસના આઠ કલાકના માળખા જાહેરમાં આપણે ગોઠવવા પડે અને એ માસ એજ્યુકેશનના લેવલનું કામ કરવું પડે એમાં જેટલા ભણે એટલું ખરું જેટલા ન ભણ્યા એટલા ગયા પણ આ એટલા ગયા ને એ સરકારને પોસાય એવું નથી કારણ કે ટેકનોલોજીથી જે વાકેફ નહીં રહે એ અભણ ગણાશે અને ફરી પાછું તમારે એડલ્ટ એજ્યુકેશનનું કામ હાથ પર લેવું પડશે ગ્રેજ્યુએટ હશે માણસ પણ ભણેલો ગણેલો નહીં દેખાય માણસ ડિગ્રી હશે પણ એને ડિગ્રીની ઊંડાણમાં તમે તપાસવા જાઓ તો માણસ ખોખલો હશે સાયન્ટિફિક એનાલિસિસ તટસ્થ મૂલ્યાંકન આ બધી બાબતો બહુ મહત્ત્વની છે અને ઓબ્જેક્ટિવિટી આ બધી બાબતોનું જો આપણે ધ્યાન રાખી શકીએ તો મને એમ લાગે છે આવતીકાલ ખૂબ ઉજળી છે હા ટેકનોલોજી આપણા એજ્યુકેશનના માળખામાં ઘર કરી ગઈ છે હવે હવે એનો બોજો કોઈ વિકલ્પ પણ નથી એને એને અવગણી પણ નહીં શકીએ એને ખસેડી પણ નહીં શકાય પણ હા એની સાથે સાથે સજ્જતા અત્યંત મહત્ત્વની છે નવા નવા ઇનોવેશન્સ તો થયા જ કરવાના છે આવ્યા જ કરશે વિશ્વભરમાં નવા ઇનોવેશન્સ થઈ રહ્યા છે અને આ ટેકનોલોજીની મદદથી તો અનેક ઘણું નવું થઈ રહ્યું છે પણ આપણે ગ્રહણ કરવા જેવું કેટલું છે અને આપણે ગ્રહણ કરવા માટે આપણી પરિપાટી મજબૂત બનાવી છે ખરી પેલી અનિલ ચાવડાની કવિતા છે ને એને આપવો તો દરિયો પણ હું તો ચમચી લઈને ઊભો હતો તો ક્યાંથી મેળ પડે આ ચમચી નહીં આપણે આપણો ખોળો આપણો ખોબો ઘણો મોટો કરવો પડશે આ કરીશું તો હું માનું છું ચોક્કસ હું જરાય નિરાશાવાદી માણસ નથી પણ હા સતર્ક ચોક્કસ છું કારણ કે આંધળુકિયા કરવા આ દેશની ઇકોનોમીને નહીં પોસાય આ દેશના શૈક્ષણિક માહોલમાં જો તમે આંધળુકિયા કરવા ગયા તો યાદ રાખજો ફરી પાછા તમે ઠેરને ઠેર છો સિત્તેર વર્ષમાં જે વિકાસ સાધ્યો છે ત્યાં ફરી પાછો ઝીરોથી શરૂઆત કરવી પડશે આ પરિસ્થિતિ છે અત્યારે જેને વિકાસ કહીએ છીએ ને ભૌતિક વિકાસ છે હવે સમય આવ્યો છે આંતરિક વિકાસનો કારણ કે હવે મેક્રો નહીં માઇક્રો તરફ આપણે આગળ વધી રહ્યા છે આ માઇક્રોઇઝમ તરફ આપણે આગળ વધીશું અને નેનો ટેકનોલોજીના યુગમાં આપણે પ્રવેશી ગયા છીએ હવે અમેરિકા જવા માટે પંદર કલાક નહીં થાય છ સાત કલાકમાં અમેરિકા પહોંચી જવાય એવી ટેકનોલોજી આવી રહી છે આજથી ત્રીસ વર્ષ પહેલાં આપણને ખબર નહોતી કે હરતા ફરતા દુનિયાના કોઈ પણ છેડે એક ગેઝેટથી ફોન પર વાત કરી શકીશું આ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં આપણને કલ્પના પણ નહોતી આજે એ યુગમાં આવી ગયા છે હવે માત્ર પાંચ દસ વર્ષમાં તમે જોઈ શકશો કે તમે કઈ હદે ગતિ કરી શકો છો અને આપણે સાયબર ઓપ્ટિકલ્સના યુગમાં છીએ એટલે ટેકનોલોજીની સહાય વિના ચાલવાનું નથી શિક્ષણના માળખામાં આપણા વૈયક્તિક જીવનમાં અને જાહેર જીવનમાં પણ બધું જ ઓનલાઈન થતું જાય છે એટલે આપણે સજ્જ થવું પડશે શીખવું પડશે અને આપણે સતર્કતા પણ બતાવવી પડશે કે આપણે પણ પાછા પડીએ તેમ નથી મારા વિચારો રજૂ કરવાની મને વિશ્વકોશે અહીંયા જે તક આપી છે એ બદલ હું કુમારપાળભાઈનો અને સમગ્ર વિશ્વકોષ પરિવારનો ઋણ સ્વીકાર કરીને મારી વાતને અહીંયા વિરામ આપું છું નમસ્કાર તો મૂરબીઓને મિત્રો ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ વતી અને શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીના આખા આયોજન વતી હૃદયપૂર્વક પ્રિન્સિપાલ સુભાષ બ્રહ્મભટ્ટનો આપણે આભાર માનીએ મને લાગે છે કે એમણે પોતાના વક્તવ્યમાં કોરોના કેળવણી અને આવતીકાલ આ ત્રણ જે સ્થિત્યંતરો છે અથવા તો કહો કે જે ત્રણ આપણી આજની મોટી ચિંતાના વિષયો બન્યા છે એ આપણે ક્યાં ઊભા છીએ અને હવે ક્યાં જવાની સંભાવનાઓ છે એ બહુ જ સરસ રીતે આપણી સામે ઉઘાડી બતાવ્યું છે તો ખૂબ જ માન આદર સાથે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી આદરણીય સુભાષભાઈ બ્રહ્મભટ્ટનો હું આભાર માનું છું ધન્યવાદ